નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર 3ના પ્રશ્ન 8, 9 અને 10, એટલે કે પ્રશ્ન 8, 9, 10નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું. મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન 3ના 1 થી 7 દાખલાનો સોલ્યુશન મૂકેલું છે. જો હજુ સુધી ન જોયું હોય તો અત્યારે જોઈ લો, અને તમને કંઈ ન સમજાતું હોય તો ખૂબ સરળતાથી સમજાઈ જાય તેવી રીતે આપણે સોલ્યુશન મૂકેલું છે, તો આજે તે વિડીયો જોઈ લો. ચાલો આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર 5નું ક્વેશ્ચન 3નો 8, 9 અને 10નું સોલ્યુશન મેળવીએ. તો જોઈએ દાખલા નંબર 8. પૂછાયેલું છે an બરાબર 4, એટલે કે કોઈ પદ 4 છે જેનો સામાન્ય તફાવત 2 છે એવી સમાંતર શ્રેણી છે. sn એટલા પદનો સરવાળો -14 થાય છે, તો n અને a બે કિંમતો મેળવવાની. ચાલો મેં તમને કીધું તે મુજબ જે વસ્તુ આપણને આપેલી છે મિત્રો એ પ્રમાણે આપણે ગોઠવવાની કોશિશ કરીએ. તો an આપણને 4 આપેલે, ચાલો તો an નું સૂત્ર મૂકીશું, a પ્લસ n માઇનસ 1d. an ની જગ્યાએ લખીશું 4, d ની જગ્યાએ લખીશું 2. જે જે કિંમત આપેલી હોય તે આપણે મૂકવાની છે. તો અહીં આપણને એક સમીકરણ મળશે, તો એ સમીકરણને જ્યાં સુધી સાદરૂપ આપી શકાય ત્યાં સુધી આપીએ. પ્લસ 2 માઇનસ 2 છે બીજી બાજુ જાય તો પ્લસ 2, આ ભાઈ બંને એક બાજુ લઈ લઈએ, તો આપણો જવાબ આવશે 6 બરાબર a પ્લસ 2n. તો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. એવી જ રીતે બીજું સમીકરણ મેળવીએ તો sn પણ આપણને આપેલું છે, તો એનું સૂત્ર મૂકીશું, દરેકની કિંમતો મૂકતા જઈએ તો અહીં પણ આપણને a અને n ની કિંમતો મળશે, જેને આપણે નામ આપીશું સમીકરણ નંબર 2. ચાલો તો 2n વર્ગ માઇનસ 10n માઇનસ 28. અહીં દરેકને 2 વડે જો ભાગાકાર કરવામાં આવે તો આપણને n ની કિંમત પ્રાપ્ત થશે. તો અહીં સાદરૂપ આપતા આપણો જવાબ આવે છે n માઇનસ 7, n પ્લસ 2. બંને બાજુ 0 લઈએ તો માઇનસ 7 છે પ્લસ થશે, પ્લસ 2 છે માઇનસ થશે, એટલે કે n ની 2 કિંમત મળશે, અથવા તો તે 7 હશે અથવા તો માઇનસ 2 હશે. મિત્રો, કોઈ પદ ક્યારેય ઋણ હોઈ શકે નહીં, માટે માઇનસ 2 જવાબ આપણો શક્ય નથી. તો આપણો જવાબ આવશે n બરાબર 7, એટલે કે 7મું પદ. તો એની કિંમત સમીકરણ કોઈ એકમાં મૂકી દઈએ તો સમીકરણ 1માં મૂકતા આપણને જો n ની કિંમત 7 મૂકીશું તો a ની કિંમત પણ મળી જશે. તો 6 માઇનસ 2 કૌંસમાં 7, 7 દુ 14, 6માંથી 14 જાય તો આપણી કિંમત આવશે, પ્રથમ પદ મળશે આપણને માઇનસ 8. આ પ્રમાણે આપણે a અને n મેળવી શકાય. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ. a બરાબર 3, n બરાબર 8, sn બરાબર 192 આપેલ છે, તો સામાન્ય તફાવત d મેળવો. ચાલો sn આપેલો છે તેમાં એનું સૂત્ર મૂકવું પડશે, nના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. દરેકની કિંમત મૂકીએ તો અહીં n આપણને આપેલો નથી જે મેળવવાનો છે, a પ્રથમ પદ 3 આપેલું છે, d આપણને આપેલો છે, સોરી મિત્રો, n આપણને આપેલો છે 8, a આપેલો છે 3, અને d સામાન્ય તફાવત જે આપણને આપેલો નથી તે મેળવવાનો છે. તો ફક્ત એક જ વધે છે તો તે આપણને મળી જશે. ચાલો sn આ જગ્યાએ લખીશું 192, એની જગ્યાએ લખીશું 8. તો જોઈએ કંઈક આ પ્રમાણે આપણું પદ થશે. હવે તેને સાદરૂપ આપતા જઈએ તો ભાગાકારમાં 2 છે, અહીં ઉડાડી શકાય છે, તો 24 2 48 થાય, એટલે 24. ફરી પાછો ગુણાકાર અને ભાગાકાર સાદરૂપ આપતા અહીં 192 બરાબર 4 કૌંસમાં 6 વત્તા 7d આ પ્રમાણે વધશે. ચાલો સાદરૂપ આપીએ તો 4 ગુણાકારમાં 6 બાજુ ભાગાકારમાં જાય તો 192 ભાગ્યા 4, તો આપણને જવાબ મળશે 48. ચાલો પ્લસ 6 છે આ બાજુ આવે તો માઇનસ, એટલે કે 48 માઇનસ 6 થશે 42. ડીની સાથે 7 ગુણાકારમાં છે, બીજી બાજુ લઈ જતા ભાગાકારમાં જશે, તો ડીની કિંમત આપણને મળશે 42 ભાગ્યા 7, એટલે કે 6. તો આપણને મળશે સામાન્ય તફાવત 6. છેલ્લો દાખલો જોઈએ, દાખલા નંબર 10. ચાલો અહીં a બરાબર 28 આપેલો છે, s બરાબર 144, એટલે કે સરવાળો 144, અને પદોની સંખ્યા 9 હોય તો a ની કિંમત મેળવો. ચાલો તો a ના ખાનામાં આપણને કંઈ આપેલું નથી, એ આપણે મેળવવાનો છે. ચાલો આ જે આપેલો છે l છે, l 28, એટલે કે છેલ્લું પદ જે છે તે આપણને આપેલું છે 28. તો સૂત્ર પ્રમાણે દરેકની કિંમત મૂકતા જઈએ તો a આપણને વધશે, તો આ પ્રમાણે આપણે એની કિંમત મેળવી શકીએ. તો સાદુરૂપ આપતા અહીં આપણો જવાબ આવશે 32 બરાબર a પ્લસ 28. પ્લસ 28 છે બરાબરની બીજી બાજુ લઈ જતા માઇનસ 28 થશે, તો 32 માઇનસ 28, એટલે કે a ની કિંમત આપણને પ્રથમ પદ જે મળશે આપણું 4. તો આ પ્રમાણે આપણે પ્રથમ પદ મિત્રો મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ હતું સ્વાધ્યાય 5.3નું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.